હેલો મિત્રો, હું છું વિકાસ ચૌધરી અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન અડા. જે આપણે એક વિડીયો સિરીઝ ચાલુ કરી હતી કે વિવિધ સંસ્થાઓ અને તેના ચેરમેનની સંપૂર્ણ માહિતી, જેનો ફર્સ્ટ વિડીયો અપલોડ આપણે કરી ચૂક્યા છીએ. આજે પાર્ટ ટુ છે. તો દરેક વિડીયોમાંથી તમને એક માર્ક ચોક્કસ મળી રહે તેવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો આપણે લીધા છે. તો શરૂઆત કરીએ પ્રથમ પ્રશ્નથી. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં સાતમા પગાર પંચના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, સાતમા પગાર પંચના અધ્યક્ષ છે અશોક માથુર. કોણ છે? અશોક માથુર. ઓપ્શન બી છે જી સતીશ રેડ્ડી. કોણ છે મિત્રો? જી સતીશ રેડ્ડી. તો કે જેઓ ડંડોના અધ્યક્ષ છે, ડી આર ડીઓના અધ્યક્ષ છે. પછી વિજયશેખર શર્મા છે ઓપ્શન સી ની અંદર. કોણ છે? આ વિજયશેખર શર્મા કે જેઓ પેટીએમના અધ્યક્ષ છે. ઓપ્શન ડી ની અંદર તમે જોઈ શકો છો. એન કે સિંહ. કોણ છે એન કે સિંહ? તો કે 15માં નાણા પંચના અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 12માં નાણા પંચના અધ્યક્ષ કોણ છે? તો મિત્રો, સાચો જવાબ છે વાય વી રેડ્ડી. ઓપ્શન એની અંદર છે અશોક માથુર, જેઓ 7માં પગાર પંચના અધ્યક્ષ છે. ઓપ્શન સી ની અંદર છે વિજયશેખર શર્મા કે જેઓ પેટીએમના અધ્યક્ષ છે. ઓપ્શન ડી ની અંદર છે એન કે સિંહ કે જેઓ 15માં નાણા પંચના અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મિત્રો, 15માં નાણા પંચના અધ્યક્ષ કોણ છે? તો હાલની અંદર આપણે જોઈ ગયા છીએ કે 15માં નાણા પંચના અધ્યક્ષ એન કે સિંહ એટલે કે નંદ કિશોર સિંહ છે. ઓપ્શન એ ની અંદર જોઈ થાય છે અશોક માથુર. કોણ છે અશોક માથુર? 7માં પગાર પંચના અધ્યક્ષ છે. વાત આવી છે નાણાપંચની, તો આપણે જોઈએ ગુજરાત રાજ્ય નાણાપંચ વિશે. ગુજરાત રાજ્ય નાણાપંચ પ્રથમ અધ્યક્ષ કોણ હતા? જસવંત મહેતા. મતલબ ગુજરાત રાજ્ય નાણાપંચ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ગુજરાત સરકારની તમે કોઈ પણ પરીક્ષા આપશો તો હાલની અંદર ગુજરાત સરકારની અંદર કેટલા નંબરનું નાણાપંચ કાર્યરત છે? તો હાલની અંદર ગુજરાતની અંદર મિત્રો ત્રીજા નંબરનું નાણાપંચ કાર્યરત છે. અને જેના અધ્યક્ષ કોણ છે? તો જેના અધ્યક્ષ છે ભરત ગરીવાલા. નેક્સ્ટ જોઈએ આપણે ડિટેલ અંદર કે ભારતીય બંધારણના કયા અનુચ્છેદ મુજબ નાણાપંચની વાત કરવામાં આવી છે. ભારતીય બંધારણનો અનુચ્છેદ છે 280. અને મિત્રો કેન્દ્રીય નાણાપંચ છે જેના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? કેસી નિયોગી. પછી મિત્રો નાણાપંચના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કોણ કરે છે? તો ભારતના રાષ્ટ્રપતિ કે જે અધ્યક્ષ અને સભ્યોની નિમણૂક કરતા હોય છે. અને તેમનો કાર્યકાળ કેટલા વર્ષનો રહેશે? તો 5 વર્ષનો તેમનો કાર્યકાળ રહેશે. પછી મિત્રો ડિટેલ અંદર જોઈએ 15માં નાણાપંચ વિશે માહિતી. 15માં નાણાપંચની રચના ક્યારે કરવામાં આવી હતી? તો મિત્રો રચનાની જો વાત કરવામાં આવે તો રચના 15માં નાણાપંચની તમારે મિત્રો 27 નવેમ્બર 2017ના રોજ કરવામાં આવી હતી. ત્યારે 27 નવેમ્બર 2017ના રોજ. અને જેના અધ્યક્ષ છે નંદ કિશોર સિંહ. અને જેના ફૂલ ટાઈમ સભ્યની વાત કરવામાં આવે તો મિત્રો 15માં નાણાપંચના ફૂલ ટાઈમ સભ્ય કોણ છે? તો એક છે શક્તિકાંત દાસ અને બીજા છે અનુપ સિંહ. અને મિત્રો પાર્ટ ટાઈમ સભ્યની વાત કરવામાં તો પાર્ટ ટાઈમ સભ્યની અંદર કોણ છે? તો એક છે અશોક લાહિરી અને રમેશ તન. એટલે કે નાણાપંચની અંદર કુલ કેટલા સભ્ય થયા? તો કે 2 ફૂલ ટાઈમ અને 2 પાર્ટ ટાઈમ અને 1 અધ્યક્ષ. એટલે ટોટલ કેટલા થયા? 5 સભ્યો. પછી તેમનો કાર્યકાળ, તો જયારે આ 15માં નાણાપંચ ભલામણનો સમયગાળાની વાત કરવામાં આવે 1 એપ્રિલ 2020 થી 31 માર્ચ 2025 સુધી કરશે. અને શું કરશે? તો કેન્દ્ર રાજ્ય વચ્ચે નાણાની ફાળવણી વગેરે ભલામણો કરશે. નેક્સ્ટ ક્વેશ્ચન. તો મિત્રો યુટ્યુબ ચેનલ છે આપણે ગુજરાતી એજ્યુકેશન અડ્ડા, જેને ફોલો કરશો. અને મિત્રો આપણે ઓડિયો રિવિઝન માટે ખબરી એપ્લિકેશન પર એક આપણી ચેનલ ક્રિએટ કરેલી છે, જેનું નામ છે VK247 વી બ્લોગ, જેની ડિસ્ક્રિપ્શનની અંદર તમને લિંક મળી રહે છે. તો ત્યાંથી તમે એને ફોલો કરી નાખો અને રોજ તમને અહીંયા ઓડિયો મળશે રિવિઝન માટે. અને જે મંથલી ઓડિયો પણ તમને અપલોડ પ્રોવાઈડ કરવામાં આવશે. પછી તમને ટોપિક વાઇઝ પણ ઓડિયો પ્રોવાઈડ કરવામાં આવશે, જેની ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, જેને તમે ફોલો કરી શકો છો અને ઓડિયો સાંભળી અને મજા માણી શકો છો. જોઈ શકો છો તમે આપણે આપણી યુટ્યુબ ચેનલ ગુજરાતી એજ્યુકેશન અડ્ડા અને આજે આપણી ખબરી એપ્લિકેશન પર VK247 વી બ્લોગ. નેક્સ્ટ ક્વેશ્ચન વાત કરીએ. તાજેતરમાં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર. તો મિત્રો સાચો જવાબ છે અજીત ડોભાલ. વાત કરવામાં છે જી સતીશ રેડ્ડી. ઓપ્શન બી ની અંદર દેખાશે જી સતીશ રેડ્ડી કે જેઓ ડંડોના અધ્યક્ષ છે. ઓપ્શન સી ની અંદર છે વિજયશેખર શર્મા કે જેઓ પેટીએમના અધ્યક્ષ છે. ઓપ્શન ડી ની અંદર છે એન કે સિંહ કે જેઓ નાણા કોણ છે? 15માં નાણાપંચના અધ્યક્ષ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? તો મિત્રો સાચો જવાબ છે દત્તા પડલસિંહ ગકર. કોણ છે? દત્તા પડલસિંહ ગકર. તો અને ઓપ્શન એની છે અજીત ડોભાલ કે જેઓ આપણા સુરક્ષા મેઇન રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે. અને ડેપ્યુટી રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની વાત કરવામાં આવે છે દત્તા પડલસિંહ ગકર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના એટર્ની જનરલ કોણ છે? તો ભારતના હાલના એટર્ની જનરલ છે કે વેણુગોપાલ. મિત્રો ઓપ્શન બી ની અંદર તમે જોઈ રહ્યા છો છે રાજીવ કુમાર. કોણ છે રાજીવ કુમાર? તો નીતિ આયોગ છે જે આપણું જેના ઉપાધ્યક્ષ છે રાજીવ કુમાર. અને નીતિ આયોગના સીઈઓ કોણ છે? તો કે અમિતાભ કાંત છે. અને મિત્રો ઓપ્શન ડી ની અંદર છે સ્નેહલતા શ્રીવાસ્તવ. તો કોણ છે? સ્નેહલતા લતા શ્રીવાસ્તવ. તો મિત્રો આ છે સ્નેહલતા શ્રીવાસ્તવ છે લોકસભાના એડવાઇઝર છે. કોણ છે? એડવાઇઝર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતના સોલિસિટર જનરલ કોણ છે? તો મિત્રો હાલની અંદર ભારતના સોલિસિટર જનરલ છે તુષાર મહેતા. કોણ છે? તુષાર મહેતા. ઓપ્શન એ અને સી અને ડીમાં જે વિકલ્પ આપેલા છે જેની આપણે આગળ ચર્ચા જોઈ ગયા છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં આઈબીપીએસ ના મહાનિર્દેશક કોણ બની છે? તો તાજેતરમાં આઈબીપીએસ ના મહાનિર્દેશક કોણ બની છે? તો સાચો જવાબ છે ઓપ્શન એ હરદીશ કુમાર. આઈબીપીએસ નું ફૂલફોર્મ થશે ઇન્સ્ટિટ્યૂટ ઓફ બેંકિંગ પર્સનલ સિલેક્શન. આ તમે લોગો જોઈ શકો છો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. મિત્રો ઓપ્શન સી ની અંદર દેખાય છે સુધીર ભાર્ગવ. તો કોણ છે સુધીર ભાર્ગવ? તો મિત્રો આપણા મુખ્ય માહિતી કમિશનર છે સુધીર ભાર્ગવ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં UIDAI એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા. શું થશે ફૂલફોર્મ? યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા કે જેના અધ્યક્ષ કોણ બની છે? તો તેના મિત્રો નવા અધ્યક્ષ બને છે પંકજ કુમાર. ઓપ્શન બી ની અંદર તમે દેખાય છે સંજીવ નંદન સહાય. કોણ છે સંજીવ નંદન સહાય? તો ઉર્જા સચિવ છે. ઓપ્શન સી ની અંદર છે અજય ભાદુ. કોણ છે અજય ભાદુ? તો રાષ્ટ્રપતિના સચિવ છે. ઓપ્શન ડી ની અંદર છે રાજીવ ગોબા. કોણ છે રાજીવ ગોબા? તો કેબિનેટ સેક્રેટરી છે રાજીવ ગોબા. મિત્રો વાત આવી છે UIDAI કે જેનું ફૂલફોર્મ છે યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 28 જાન્યુઆરી 2009 રોજ કરવામાં આવી હતી. અને મિત્રો આ UIDAI કયા મંત્રાલય હેઠળ આવે છે? તો મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી હેઠળ કાર્યરત કરે છે. અને મિત્રો આધાર કાર્ડની વાત છે તો આધાર કાર્ડ કેટલા ડિજિટનો રહેશે? તો મિત્રો 12 ડિજિટનો રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં ઉર્જા સચિવ કોણ છે? તો તાજેતરમાં ઉર્જા સચિવ છે. કોણ છે ઉર્જા સચિવ? આપણે હાલની અંદર આપણે ચર્ચા કરી ગયા છે. હાલના ઉર્જા સચિવ છે સંજીવ નંદન સહાય. પંકજ કુમાર કોણ છે? તો કે UIDAIના અધ્યક્ષ છે. અજય ભાઈ કોણ છે? તો રાષ્ટ્રપતિના સેક્રેટરી છે. અને રાજીવ ગોબા કોણ છે? તો રાજીવ ગોબા એ કેબિનેટ સેક્રેટરી છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે. તો મિત્રો આટલા આપણે પ્રશ્નો આજે લીધા છે પાર્ટ ટુની અંદર. બીજા પાર્ટ 3 થી કરીને 10 સુધી અપલોડ કરવામાં આવશે. તો આપણી ચેનલને ફોલો કરશો. થેન્ક યુ. આભાર.